નમસ્કાર ધોરણ ચાર વિષય અંગ્રેજી યુનિટ નંબર થ્રી માય ફેમિલી માય એટલે કે મારું અથવા મારી ફેમિલી એટલે કુટુંબ અથવા પરિવાર મારું કુટુંબ અથવા મારો પરિવાર એક્ટિવિટી વન ગીત સાંભળો અને ગાઓ ફિંગર ફેમિલી પોયમનું નામ શું છે ફિંગર ફેમિલી ફિંગર એટલે આંગળી અને ફેમિલી એટલે કુટુંબ આંગળીનું કુટુંબ અથવા કુટુંબ અહીંયા ફિંગર ની પાછળ કુટુંબ ફાધર ફિંગર ફાધર ફિંગર વેર આર યુ હિયર આઈ એમ હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ ફાધર ફિંગર ફાધર એટલે કે પિતા ને ફિંગર એટલે કે આંગળી પિતાની આંગળી પિતાની આંગળી અથવા પિતા આંગળી વેર આર યુ ક્યાં છો તમે વેર એટલે ક્યાં યુ એટલે તમે ક્યાં છો તમે હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે અહીં આઈ એટલે હું અને એમ એટલે છું હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઈન્ડ યુ બરાબર જસ્ટ એટલે બરાબર બિહાઈન્ડ એટલે પાછળ અને યુ એટલે તારી બરાબર તારી પાછળ મધર ફિંગર મધર ફિંગર વેર આર યુ હિયર આઈ એમ હિયર આઈ એમ જસ્ટ બિહાઈન્ડ યુ મધર ફિંગર મધર એટલે કે માતા ફિંગર એટલે આંગળી માતા આંગળી અથવા માતાની આંગળી માતાની આંગળી વેર આર યુ ક્યાં છો તમે શું થશે વેર આર યુ વેર એટલે ક્યાં યુ એટલે તમે ક્યાં છો તમે હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે અહીં આઈ એટલે હું અને એમ એટલે છું હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ જસ્ટ એટલે કે બરાબર બિહાઈન્ડ એટલે પાછળ અને યુ એટલે તારી બરાબર તારી પાછળ બરાબર તારી પાછળ બ્રધર ફિંગર બ્રધર ફિંગર વેર આર યુ હિયર આઈ એમ હિયર આઈ એમ જસ્ટ બિહાઈન્ડ યુ બ્રધર એટલે કે ભાઈ અને ફિંગર એટલે આંગળી ભાઈની આંગળી ભાઈની આંગળી વેર આર યુ ક્યાં છો બ

वेर आर यू क्या छे तू हियर आई एम हियर आई एम हूँ अही छू हूँ अही छू जस्ट बिहाइंड यू बराबर तारी पाचड़ेबी फिंगर बेबी फिंगर वेर आर यू हियर आई एम हियर आई एम जस्ट बिहाइंड यू बेबी फिंगर એટલે કે બા બેબી એટલે બાળક બાળકની આંગળી બાળકની આંગળી ક્યાં છે તું હિયર આઈ એમ હિયર આઈ એમ હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ નીચેના શબ્દો મોટેથી બોલો તે દરેક શબ્દ ફરતે જોડકનામાં ગોળ કરો પહેલો શબ્દ છે ફાધર એફ એ ટી એ ચીઆર ફાધર એટલે કે પિતા તો આપણે કવિતામાં ફાધર છે એ સ્પેલિંગ ઉપર પેન્સિલથી રાઉન્ડ કરીશું જેટલા પણ આપણને ફાધરનો સ્પેલિંગ જ્યાં પણ દેખાય ત્યાં આપણે ગોળ કરી દઈશું પછી છે મધર તો મધરના સ્પેલિંગ પર પણ આપણે ગોળ કરીશું ત્યારબાદ છે બ્રધર બ્રધર એટલે કે ભાઈ તો ભાઈની આંગળીનું જે જોડપનું છે તેના પર પણ આપણે બ્રધરના સ્પેલિંગ પર ગોળ કરીશું સિસ્ટર તો સિસ્ટરના સ્પેલિંગ પર ગોળ કરીશું આઈ હવે પહેલેથી જોતું જવાનું જ્યાં જ્યાં આઈ હોય ત્યાં બધા પર આઈ પર ગોળ કરવાનું પછી છે યુ તો જ્યાં જ્યાં આપણને યુ દેખાય એ બધા ઉપર આપણે ગોળ કરવાનું છે આખી કવિતામાં જવાનું જે જગ્યા યુ દેખાય ત્યાં બધા ઉપર ગોળ કરવાનું એક્ટિવિટી ટુ સાંભળો અને મોટેથી વાંચો મિસ્ટર સુરેશ પટેલ મિસ્ટર એટલે કે શ્રી એમ આર એને અંગ્રેજીમાં ઉચ્ચાર થશે મિસ્ટર એનું ગુજરાતી થાય શ્રી સુરેશ પટેલ નામ આપેલું છે વ્યક્તિનું સુરેશ પટેલ પટેલ તેમની અટક છે એટલે કે સરનેમ તો મિસ્ટર સુરેશ પટેલ એટલે કે શ્રી સુરેશ પટેલ તો તેઓ તેમનો વ્યવસાય શું છે અ ફાર્મર તેઓ શું છે ફાર્મર એટલે કે ખેડૂત તેમની ઉંમર કેટલા વર્ષ છે તો પચાસ વર્ષ મિસિસ સૂર્યા પટેલ મિસિસ એટલે કે શ્રીમતી સૂર્યા પટેલ મિસિસ સૂર્યા પટેલ કોણ છે તો મિસ્ટર સુરેશ પટેલની વાઈફ એટલે કે એમની પત્ની અ હોમમેકર તેમનો વ્યવસાય શું છે તેઓ હોમમેકર એટલે કે ગૃહિણી બરાબર તેઓ ગૃહિણી છે તેમની ઉંમર છે ફોર્ટી નાઇન યર્સ એટલે કે ઓગણપચાસ વર્ષ નીચે આપ્યું છે શું છે એન આર્ટિસ્ટ એટલે કે કલાકાર આર્ટિસ્ટ એટલે શું કલાકાર તો રિતેશ કોણ છે તો સુરેશ પટેલ અને સૂર્યા પટેલનો પુત્ર કોણ છે રીતેશ તેની ઉંમર છે ટ્વેન્ટી ફાઈવ યર્સ એટલે કે પચીસ વર્ષ અને પછી છે રીટા રીટા શું છે અ ટીચર તેની ઉંમર છે ટ્વેન્ટી ટુ યર્સ એટલે કે બાવીસ વર્ષ તો રીટા કોણ છે તો મિસ્ટર સુરેશ પટેલ અને મિસિસ સૂર્યા પટેલની પુત્રી અને રિતેશની બહેન ચાલો નીચેના વાક્યો સાંભળો અને વાંચો અહીં આપણને એક ફકરો આપ્યો છે આપણે તેનું ગુજરાતી પણ કરતા જઈશું આઈ એમ સૂર્યા પટેલ આઈ એટલે હું એમ એટલે છું સૂર્યા પટેલ નામ છે હું સૂર્યા પટેલ છું આઈ એમ અ હોમ આઈ એટલે હું એમ એટલે છું હોમ મેકર એટલે કે ગૃહિણી હું ગૃહિણી છું આઈ એમ ફોર્ટી નાઇન યર્સ ઓલ્ડ આઈ એટલે હું એમ એટલે છું ફોર્ટી નાઇન યર્સ એટલે કે ઓગણપચાસ વર્ષની हूं 49 वर्षनी छु सुरेश पटेल इज माय हस्बैंड सुरेश पटेल इज એટલે છે માય એટલે મારા હસબન્ડ એટલે પતિ सुरेश પટેલ મારા પતિ છે హి इज अ ફાર્મર హి એટલે તે ઇઝ એટલે છે અને ફાર્મર એટલે ખેડૂત તે ખેડૂત છે హి ઇઝ 50 યર્સ ઓલ્ડ તેઓ પચાસ વર્ષના છે અથવા તેમની ઉંમર પચાસ વર્ષ છે આઈ હેવ અ સન એન અ ડોટર આઈ હેવ એટલે કે મારે એક પુત્ર અને એક પુત્રી સન એટલે પુત્ર અને ડોટર એટલે પુત્રી અથવા દીકરો અને દીકરી મારે એક દીકરો અને દીકરી છે માય સન્સ નેમ ઇઝ રિટેસ હવે માય એટલે મારો સન્સ જો પાછળ સનની પાછળ એફસ્ટ્રોફી એસ એટલે એસનું ગુજરાતી શું થાય નો નુ ની નુ ના એટલે મારા પુત્રનું નામ નેમ એટલે નામ ઈઝ એટલે છે અને રિતેશ એટલે રિતેશ મારા દીકરાનું નામ રિતેશ છે હી ઇઝ એન આર્ટિસ્ટ તે એક કલાકાર છે આર્ટિસ્ટ એટલે કે કલાકાર હી ઇઝ ટ્વેન્ટી ફાઈવ યર્સ ઓલ્ડ તેની ઉંમર 25 વર્ષ છે માય ડોટર્સ નેમ ઇઝ રીટા માય એટલે મારી ડોટર્સ એટલે કે દીકરીનું નેમ એટલે નામ ઈઝ એટલે છે અને રીટા એટલે રીટા મારી દીકરીનું નામ રીટા છે સી ઇઝ અ ટીચર તે એક શિક્ષિકા છે ટીચર એટલે કે શિક્ષિકા સી ઇઝ ટ્વેન્ટી ટુ યર્સ ઓલ્ડ તે તે બાવીસ વર્ષની છે અહીં એક પેરેગ્રા સોરી કોષ્ટક આપ્યો છે નેમ આપ્યું છે એજ આપી છે અને ઓપ્યુક્યુશન એટલે કે તેમનો વ્યવસાય તો પહેલું નામ છે સુરેશ પટેલ એમની ઉંમર છે પચાસ વર્ષ અને તેઓ શું છે એમનો ઓક્યુપેશન એટલે કે વ્યવસાય તેમનો વ્યવસાય શું છે કે તેઓ એક ખેડૂત છે બીજું નામ છે સૂર્યા પટેલ તેમની ઉંમર છે ફોર્ટી નાઇન યર્સ અને તેમનો વ્યવસાય છે હોમમેકર એટલે કે ગૃહિણી છે રિતેશની ઉંમર છે ટ્વેન્ટી યર્સ અને તે એક આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે રીટાની ઉંમર છે ટ્વેન્ટી ટુ એટલે કે બાવીસ વર્ષ અને તે એક ટીચર છે એક્ટિવિટી થ્રી ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ ઓબ્લિક માં ખાનામાં ખરાની નિશાનીથી બતાવો પહેલો પ્રશ્ન છે ઇઝ સુરેશ મેરીડ એટલે કે સુરેશ પરણિત છે એટલે કે તેમના લગ્ન થઈ ગયા છે તો હા તેમના લગ્ન થઈ ગયા છે તેઓ પરણિત છે ઇઝ સૂર્યા ધ વાઇફ સુર્યા ધ્વાઇફ એટલે કે પત્ની છે તો હા તેમની સુરેશ પટેલની પત્નીનું નામ શું છે સૂર્યા એટલે કે હા સુર્યા પત્ની છે ઇઝ સુરેશ ધસન સુરેશ દીકરો છે તો તેમના દીકરાનું નામ તો શું છે રિતેશ એટલે સુરેશ દીકરો નથી એટલે નોમાં ખરું કરીશું આ રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન રી રીતેશ અને રીતા બાળકો છે તો હા સુરેશ પટેલ અને સુર્યા પટેલના બાળકો છે કોણ રિતેશ અને રીતા બંને સુરેશ અને સુરેશ પટેલ અને સૂર્યા પટેલના બાળકો છે એટલે યસ આર સુરેશ એન્ડ રીતા ધ ચિલ્ડ્રન સુરેશ તો તેમના પિતા છે એટલે તેઓ બાળકો નથી રીતા બાળક છે પણ સુરેશ કોણ છે તેમના પિતા એટલે શું જવાબ આવશે નો એક્ટિવિટી ફોર નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો અહીંયા આપણને શબ્દ જોડીમાં આપેલા છે એટલે કે માતા તો પિતા ભાઈ તો બહેન પતિ તો પત્ની એ રીતે આપણને જોડીમાં આપેલા છે તો પહેલી જોડી છે ફાધર એટલે કે પિતા અને સામે આપેલું છે મધર એટલે પિતા માતા તો ચાલો અહીં બાજુમાં આપણે ખૂટો સ્પેલિંગ પણ પૂરતા જઈશું તો એમ પછી નો સ્પેલિંગ શું આવે એમ ઓ ટી એચ ઈ આર મધર એટલે માતા અને એફ એ આર ફાધર એટલે પિતા માતા પિતા બીજી જોડી છે હસબન્ડ વાઇફ હસબન્ડ એટલે પતિ અને વાઇફ એટલે પત્ની પતિ પત્ની તો નો ખુટ્ટો સ્પેલિંગ આપણે પૂરીશું ડબલ્યુ આઈ એફ ઈ અને હસબન્ડનું સ્પેલિંગ છે એચ યુ એસ બી એ ડી હસબન્ડ એટલે પતિ પત્ની પતિ સન ડોટર દીકરી સોરી દીકરો દીકરી સન એટલે દીકરો અને ડોટર એટલે દીકરી દીકરો દીકરી તો ડી એ યુ જી એચ ટી આર ડોટર એટલે દીકરી અને એસઓએન સન એટલે દીકરો બ્રધર સિસ્ટર ભાઈ બહેન જોડી કોની છે ભાઈ અને બહેન તો એસઆઈએસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન અને બી આરઓ ટી એચ ઈ આર બ્રધર એટલે ભાઈ આગળ જોડી છે અંકલ આટી આન્ટ અંકલ આન્ટ અંકલ એટલે કાકા માસા ફુવા અને આંટી એટલે કાકી માસી ફોય તો એ યુ એન ટી આંટ અને યુ એન સી એલ ઇ અંકલ એટલે કે કાકા માસા અને ફુવા બીજી જોડી છે ગ્રાન્ડ અને ગ્રેન્ડ એટલે કે ગ્રેન્ડ એટલે દાદા અને ગ્રેન્ડ એટલે દાદી તો જી આર એનડી એમઓ ટી એચ ઇ આર ગ્રેન્ડ એટલે દાદી અને જી આર એનડી એફ એ ટી એચ ઈર ગ્રેન્ડ ફાધર એટલે દાદા બોય ગર્લ બોય એટલે છોકરો ગર્લ એટલે છોકરી છોકરો છોકરી તો જી આઈ એલ ગર્લ એટલે છોકરી અને બી ઓ બોય એટલે છોકરો નેફ્યુ અને નીસ નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો અને નીસ એટલે ભત્રીજી અથવા ભાણી તો એન આઈ ઇ સી ઈ નીસ અને નેફ્યુ એન ઇ પી એચ ઇ ડબલ્યુ નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો એક્ટિવિટી ફાઇવ તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો સર્કલમાં આપણને મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ આપ્યો છે એસ તો એસવાળા કેટલાક સ્પેલિંગ આપણે જોઈએ અ ગ્લાસ ગ્લાસ એટલે કે પ્યાલો અસિસ્ટર એટ સિસ્ટર એટલે કે બહેન ધ સન સન એટલે કે સૂર્ય અડસ્ટર એટલે ડસ્ટર અ બિસ્કિટ એટલે બિસ્કિટ તો આ દરેક સ્પેલિંગમાં આપણને એસ આલ્ફાબેટ આપેલો છે આપણે જોઈ શકીએ છીએ કે દરેક સ્પેલિંગમાં એસ આપણને આપેલો છે બીજો આલ્ફાબેટ આપેલો છે એફ સ્મોલ એફ તો આપણે એફ વાળા કેટલાક સ્પેલિંગ જોઈએ અ ફ્રોગ એટલે કે ફ્રોગ ફ્રોગ એટલે કે દેડકો ફ્રોગ એટલે શું દેડકો અફીસ એટલે માછલી અ ફિંગર એટલે કે આંગળી અ ફેન એટલે કે પંખો તો અહીં આપણે એસ આલ્ફાબેટ શોધીને તેની સંખ્યા અહીંયા ગણીને લખીશું તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એક્ટિવિટી ફાઈવમાં જેટલા પણ એસ આવે એ બધા જ લેવાના છે એટ એટ કેટલા એસ આપ્યા છે આપણને એટ તો લખીશું એટ એવી રીતે એફ આલ્ફાબેટ ગણીશું તો એક્ટિવિટી ફાઇવમાં બંને બાજુના જે સ્પેલિંગ છે બધામાંથી એફ શોધીશું વન ટુ થ્રી ફોર અને ફાઇવ કેટલા છે એફ ફાઇવ એક્ટિવિટી સિક્સ નીચે આપેલ પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો એ પ્રશ્નો પૂછશે અને બી ઉત્તર આપશે પછી બે પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે તો એ પ્રશ્ન પૂછે છે તો બી આપણે જવાબ લખવાનો છે તો પહેલો પ્રશ્ન છે હુ ઇઝ યોર ફાધર હુ એટલે કોણ ઇઝ એટલે છે યોર એટલે તમારા ને ફાધર એટલે પિતા તમારા પિતા તમારા પિતા કોણ છે તો બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ઇઝ માય ફાધર તો ખાલી જગ્યામાં શું લખવાનું તમારા પિતાનું નામ અંગ્રેજીમાં સ્પેલિંગ લખવાનું તો દરેકે પોતાના પિતાના નામનો સ્પેલિંગ અહીં લખવાનો છે ધારો કે રમણભાઈ તો રમણભાઈ અશોકભાઈ હોય તો અશોકભાઈ બરાબર એટલે દરેક વિદ્યાર્થી અહીંયા પોતાના પિતાના નામનો સ્પેલિંગ લખવાનો છે વોટ ઇઝ હી તે શું છે એટલે કે કોઈના પિતા ડોક્ટર હોય ટીચર હોય મિકેનિક હોય તો અહીંયા તમારે તમારા પિતાનો વ્યવસાય અંગ્રેજીમાં લખવાનો ધારો કે કોઈના પિતા દર્દી હોય તો ટેલર કોઈ પોલીસવાળા હોય તો લખવાનું પોલીસમેન બરાબર કર્મચારી હોય તો લખવાનું એમ્પ્લોય એટલે દરેકે અહીંયા પોતાના પિતાનો વ્યવસાય એટલે કે તેઓ શું કામ કરે છે તે અહીંયા તમારે અંગ્રેજીમાં લખવાનું છે હાઉ ઓલ્ડ ઇઝ ઇઝી તેઓ કેટલા વર્ષના છે તો અહીંયા તમારે તમારા પિતાની ઉંમર લખવાની ધારો કે કોઈના પિતા ચાલીસ વર્ષના હોય તો લખવાનું ફોર્ટી યર્સ સ્પેલિંગમાં પચાસ વર્ષ હોય તો પચાસ વર્ષ હુ ઇઝ યોર મધર તમારી માતા કોણ છે તો અહીંયા તમારે તમારી માતાનું નામ લખવાનું છે તો દરેક વિદ્યાર્થીએ પોતાની મમ્મીનું નામ અહીંયા અંગ્રેજીમાં લખવાનું છે સ્પેલિંગમાં લખવાનું છે વોટ ઇઝ સી તેણી શું છે તો કોઈના મમ્મી નોકરી નોકરી ના કરતા હોય તો હોમ મેકર લખવાનું એટલે કે ગૃહિણી કોઈના મમ્મી ટીચર હોય તો લખવાનું ટીચર એટલે મમ્મી તમારા જે વ્યવસાય કરતા હોય તે અહીંયા અંગ્રેજીમાં લખવાનું હાઉ ઓલ્ડ ઇઝ સી તેઓ કેટલા વર્ષના છે તો અહીંયા તમારે મમ્મીની ઉંમર લખવાની સ્પેલિંગમાં હાઉ મેની બ્રધર્સ હેવ યુ તમારે કેટલા ભાઈ છે તો આઈ હેવ બ્લેન્ક બ્રધર્સ તો કોઈનો એક હોય તો લખવાનું વન અંગ્રેજીમાં ટુ હોય તો લખવાનું ટુ થ્રી હોય તો લખવાનું થ્રી એટલે તમારે જેટલા ભાઈ હોય એટલા તમારે અહીંયા લખવાના હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ તારે કે તમારે કેટલી બહેન છે તો કોઈને એક બહેન હોય તો એક લખવાનું બે હોય તો બે અને ના હોય તો નો આઈ હેવ નો સિસ્ટર એન ઓ નો વોટ આર ધેર નેમ્સ તેમના નામ શું છે તો ધેર નેમ્સ આર કોઈના બે ભાઈ હોય તો બંને ભાઈનું લખવાનું બેનનું હોય તો બે બહેનનું લખવાનું ભાઈ બહેન હોય તો ભાઈ બહેનનું લખવાનું એટલે અહીંયા બધું તમારે અંગ્રેજીમાં તમારું પોતાની વિગત ભરવાની છે એક્ટિવિટી સેવન તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો તો ગોળમાં આપણને કયો આલ્ફાબેટ આપેલો છે ડી બરાબર તો આપણે કે ડી આવતા હોય તેવા કેટલાક સ્પેલિંગ જોઈએ અને ડીની સંખ્યા શોધીને આપણે લખીશું તો અબોર્ડ એટલે કે પાટિયું અડોટર એટલે કે દીકરી અડોંકી એટલે કે ગધેડો અડોર એટલે કે બારનું વિન્ડો એટલે કે બારી બીજો આલ્ફાબેટ છે સ્મોલ જી બીજી એ બીસીડીનો જી તો જીવાળા કેટલાક સ્પેલિંગ છે અ ગ્લાસ એટલે કે પ્યાલો અગલ એટલે કે છોકરી અગવાવા એટલે કે જામફળ એનો ઓરેન્જ એટલે કે નારંગી અ ટાઈગર એટલે કે વાઘ હવે આપણે શું કરીશું કે ડી અહીંયા ડી આલ્ફાબેટ આપેલો છે તો આપણે એક્ટિવિટી સાતમાં જેટલા પણ સ્પેલિંગ આપેલા છીએ બધા માટે ડી શોધીશું તો વન ટુ થ્રી ફોર ફાઇવ ફાઈવ કેટલા ડી છે ફાઈવ તો લખવાનું ફાઈવ એવી રીતે જી શોધીશું તો બધા સ્પેલિંગમાંથી જી શોધવાનો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સિક્સ છે તો સિક્સ કોઈમાં સ્પેલિંગમાં બે વાર હોય તો બે વાર ગણવાનું તો કેટલા જી થયા સિક્સ એક્ટિવિટી ટેન તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો મૂડાક્ષર ઓળખો અને આપેલા ગોળમાં લખો અમંકી અહીંયા આપણને ગોળમાં આલ્ફાબેટ આપેલો નથી પણ અહીંયા સ્પેલિંગમાં આપણને ગુલાબી અક્ષરમાં એ આલ્ફાબેટ આપેલો છે તો આપણે સ્પેલિંગ ઓળખીશું અને એ આલ્ફાબેટ ગોળમાં લખીશું અમંકી એટલે કે વાંદરો અ બેન્ચ એટલે કે પાટલી બેન્ચીસ કહીએ ને આપણે તે બેન્ચ એટલે કે બેસવાની પાટલી અ નોઝ એટલે કે નાક બનાના એટલે કે કેળું અ ફેન એટલે પંખો તો બધામાં ગુલાબી અક્ષરવાળો આલ્ફાબેટ કયો છે સ્મોલ એન તો આપણે સ્મોલ એન ગોળમાં લખવાનો અ હાઉસ એટલે કે ઘર અ બેન્ચ એટલે કે પાટલી અ ટીચર એટલે કે શિક્ષક અ ચેર ખુરશી અ હોર્સ એટલે કે ઘોડો તો આપેલા સ્પેલિંગમાં કયો આલ્ફાબેટ તમને લાલ અક્ષરમાં આપેલો છે એચ શું કહેવાય આને સ્મોલ એચ અપીકોક એટલે કે મોર અડોંકી એટલે ગધેડો અમંકી એટલે વાંદરો અકાઇટ એટલે કે પતંગ તો અહીંયા કયા લાલ અક્ષરમાં કયો અલ્ફાબેટ આપેલો છે સ્મોલ કે અરેટ એટલે કે ઉંદર અકાર એટલે કાર અ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ એન એરોપ્લેન એટલે કે વિમાન અકાર એટલે કે રેન્કડી તો બધામાં કયો આલ્ફાબેટ આપેલો છે સ્મોલ આર એક્ટિવિટી બાર જોડીમાં કામ કરો નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો તો જુઓ પહેલો અક્ષર આપણને એ બી કેટલાક શબ્દ આપેલા છે એમાં કેટલાક અક્ષર આપણને એ બી સીડીને આપેલા છે અને કેટલાક ગુજરાતીમાં તો આપણે ઓળખીએ એ એપલ એક એટલે બી કણ એટલે બી કણ બી જ એટલે બીજ સી અને અંગ્રેજીમાં શું બોલાય સી વણ માન સી છે એટલે આપણે અંગ્રેજીમાં જે બોલતા હોય તે સી માન સી બી લા ડી સેમ્બર ઇંગ્લિશ ઇતિહાસ આને અને અંગ્રેજીમાં શું બોલીએ જી જીગને શ હા જી હા જીવન જેલ કેળું કેરી ઓપરેશન પીતાંબર દીપિકા જુઓ એટલે શું છે આમાં કે કેટલાક તમને અંગ્રેજી આલ્ફાબેટ છે અને કેટલાક ગુજરાતી શબ્દ અક્ષર છે એટલે તેનું શું બને છે નામ આખું બને છે आर पार आर पार च पटी कप टी युवराज परायु विषाळ मानवीयरो चलो बाजू मेटक शब्द आपला आपण ओळखीसू हिमालया दिल्ली કુટુંબ મિનાર જામનગર તારાપુર તાપી ફતેહસાગર ફતેહસાગર પાવાગઢ શેત્રુંજય નર્મદા મહીસાગર સુરેન્દ્રનગર સાપુતારા લુણાવાડા અને ઝૂ એક્ટિવિટી માં આપેલી કવિ સોરી વાર્તા આપણે અગાઉ ભણી ગયા છીએ એક્ટિવિટી ચૌદ તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ કમ લિટલ ચિલ્ડ ચિલ્ડ્રન કમ ટુ મી કમ એટલે કે આવો લિટલ એટલે નાના નાના ચિલ્ડ્રન એટલે કે બાળકો આવો નાના બાળકો કમ ટુ મી કમ એટલે આવો મી એટલે મારી પાસે આવો આવો નાના બાળકો આવો મારી પાસે વી વિલ લર્ન ઇંગ્લિશ વી એટલે આપણે લર્ન એટલે કે શીખીશું વિલ છે ને એટલે કે શીખીશું ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી આપણે અંગ્રેજી શીખીશું વી વિલ સિંગ આપણે ગાઈશું વી વિલ ડાન્સ આપણે નાચીશું બટ ઓનલી ઇન ઇંગ્લિશ પણ ફક્ત બટ એટલે કે પણ ઓનલી એટલે ફક્ત ઇન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીમાં બધું કરીશું પણ સેમાં ફક્ત અંગ્રેજીમાં બીજું છે કમ લિટલ ચિલ્ડ્રન આવો નાના બાળકો ક્લેપ 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 તાળી પાડો ટાળી પાડો તાળી પાડો ક્લેપ એટલે તાળી પાડવી નાવ લિટલ ચિલ્ડ્રન નાવ એટલે કે હવે લિટલ એટલે ના નાની ચિલ્ડ્રન એટલે કે બાળકો હવે નાના બાળકો ટેપ 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 એટલે કે શું કરવાનું તમારે ટેપ 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 ડાન્સ ઇન અ સર્કલ વર્તુળ ડાન્સ એટલે કે નાચવું અને સર્કલ એટલે વર્તુળ ઇન એટલે વર્તુળમાં નાચો રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ અને ગોળ 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 નાચો ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન ધેન એટલે કે પછી જમ્પ એટલે કૂદો ડિયર એટલે વાલા અને ચિલ્ડ્રન એટલે બાળકો પછી કૂદો વાલા બાળકો એન્ડ ફોલ ટુ ધ ગ્રાઉન્ડ અને નીચે બેસી જાઓ વિડીયોમાં સમજાવેલ યુનિટ નંબર થ્રી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે